আমরা বিজা স্পন্সর છે ફોરમ ફૂડ્સ ચિરાગ ભાઈ પરીખ એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. એ પોતે સિડનીમાં છે, અહીંયા બ્રિસ્બેનની અંદર દર વર્ષે અતુલ પુરોહિતના ગરબા એ લાવે છે. આમાં સંજય ગુરડિયાનું નાટક પણ એ લાવેલા. એટલે ત્રીજા આપણા સ્પોન્સર છે વિવા ગ્રુપ, પ્રશાંતભાઈ પટેલ, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. વિવા ગ્રુપ અહીં પોતે હાજર છે. એમના જોડે બિઝનેસ તો બધા બહુ છે. વિવા હેર સલૂન છે, વિવા ઇન્ફોસિસ છે, બીજા ઘણા બધા. મને તો યાદ નહીં રહેતા, કારણ કે ભણેલો નહીં એટલે યાદ નહીં રહેતા. પણ વિવા હેર સલૂન ની વાત કરો, એટલી જોરદાર હેર સ્ટાઇલ કરો, તમારું ગમે તેવું માજર માકોડે મારે કોઈ એમના વાઇફ હેર સ્ટાઇલ જોરદાર કરી આપે તો એ બે ના એમના માથા ગણીને તાઈના જ વાત ગણીને તાઈ બી મને છે ને સરસ છે ને મારા એટલે સમજી છે ને મેરેજમાં જવાનું છે તો મને મસ્ત છે ને હેર સ્ટાઇલ કરી આપો. પેલા એમના પ્રસંગભાઈના ભાઈ બિચારા કન્ફ્યુઝ થઈ ગયા, આ ત્રણ વારમાં હેરસ્ટાઇલ કરું તો શું કરું? તો કે બેન ચોટલો વાર દઉં તો? તો કે કશું વાંધો, ચોટલો વાંધો. તો પેલા બેન ચોટલો વાંધા ને એમાં વાર તૂટી ગયો. હવે સ્વભાઈ છે, મને ખ્યાલ જતો હતી બે વારથી ચોટલો વાર નહીં. એટલે પેલા બેન પ્રીતિબેન ના નામ પ્રસંગ, હા પ્રીતિબેન, એટલે પેલું ઘર ભેગા. એટલે પ્રીતિબેન કે એક કામ કરો, ચોટલા કરે અંગોળો સરસ લાગશે, કે અંગોળો વાળો સાડી પર બહુ શુભ થશે તમને. તો કે બેન અંગોળો વાળો, તો અંગોળો વાળો બેઠા તેનો બીજો વાળો તૂટી ગયો. હવે રહ્યો એક જ વાર, હવે એક વારમાં હેરસ્ટાઇલ કરવી, આ તો વિવા હેન્ડસમ છે ને. તો કે એક કામ કરો બેન, છૂટા રાખો, બહુ સરસ લાગે છે. ચોથા આપણા સ્પોન્સર છે એસજી સ્પાઇસફોલ વોટરફોલ વેસ્ટ, હિરેનભાઈ ગજ્જર, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. એસજી સ્પાઇસફોલ અમે આપણને નવરાત્રિમાં સ્પોન્સર કરેલું. આપણે ગુજરાત હિરેનભાઈ એનો નવું નવું બિઝનેસ આ ગ્રોસરી સ્ટોર તો ચાલુ કરે, પણ એમણે છે ને ભેંસનું તાજું દૂધ વેચવાનું ચાલુ કરેલું. હવે જો કે ઓસ્ટ્રેલિયામાં હતું નહીં, પણ ખબર નહીં એ કંઈથી લાવતા હોય. તે હમણાં કોલ માર્યું હતું કે અમારે અહીંયા ભેંસનું તાજું દૂધ મળશે, આવું વળ મારે. એટલે આવા દીપકભાઈ પાઠક એમના ખાસ ભાઈ રોજની ઉઠક બેઠા, રોજ એમને સ્ટોર પર જવા. એટલે આમ બોલ જોયું કે અમારે અહીંયા ભેંસનું તાજું દૂધ મળશે. એટલે સલાહ તો આપણો ગુજરાતી છે પાછો પડે, ગમે તો સલાહ નો પહેલો આયા સ્ટોરમાં. હું શું કહું હિરણભાઈ, હવે અમારે અહીંયા લખવાની કઈ જરૂર હતી? હા તમારે ફોન મળે છે, તમારે ફોન મળે છે. આ અમારે અહીંયા ચેકી નાખો કે ભેંસનું તાજું દૂધ મળે છે, એટલું ઇનફ છે. કે પેલા હિરણ બે બચાડે કેમ કે કયા કરા કોકની સલાહ માની લે. એટલે એમણે અમારે અહીંયા કાઢી નાખ્યું. એટલે રહ્યું ખાલી કે ભેંસનું તાજું દૂધ મળશે. ધ્યાન અહીં રાખજો, બીજે કંઈક જશો તો આ વળ આખું ઉડી જશે. એટલે ધ્યાન એ કમ્પ્લીટ રાખજો. એટલે દીપકભાઈ બીજે દિવસે વળ વળે ભેંસનું તાજું દૂધ મળશે. આ હિરણભાઈ દૂધ તો ભેંસનું વેચવાનું હોય કે ભેંસ લખવાનું કઈ જવું છે? તાજું દૂધ મળશે એમ લખી દો કે આ ખોટું કે ભેંસ? પેલા હિરણભાઈ પર ભેંસ ઉપર પેન્ટ મરાવડે દીધો કે ખાલી તાજું દૂધ મળશે. તો પેલા દીપકભાઈ તીજે દાડા તો બોળ વાંચો તાજું દૂધ મળશે. તો કહો હિરણભાઈ તમે યાર પ્રતિષ્ઠિત વ્યક્તિ, હવે તાજું લખવાનું કઈ જવું છે? બધાને ખબર છે તમે પ્રામાણિક વ્યક્તિ છો, તમે કઈ વાસી દૂધ વેચવાના નહીં. આ તાજું લખો બધા આખું બ્રિસ્બેનને બોલકો છો ને તમે તાજું દૂધ, આ તાજું કાઢ ના પણ કે? તો પેલા હિરેશભાઈ કહ્યું કયા કર, તો તાજા ઉપર કલર માંગી દો તો ખાલી દૂધ મળશે આટલું. પેલો પાંચમે દિવસે આયા દીપકભાઈ, દૂધ મળશે. આ હિરેશભાઈ દૂધ લખવાનું શું જરૂર કે? આ બધાને ખબર છે તમે દૂધ વેચો છો, તમારે બીજો કે દહીં મઠોર વેચતા નહીં, આ દૂધ લખવાનું કઈ જરૂર કે? કાનનો કોઈ દૂધ લખે, આવું તમે દૂધ લખે તો કાન ના લખે, મળશે એટલું લખે કે મળશે? તો લોકો વિચાર કે શું મળશે? તો પેલા હિરેશભાઈ આખું ગોળ ઉતારી મેલ દીધું, પાછળ ગોડામાં જ મેલ દીધો. દીપકભાઈ છક્કે દાડા, શું યાર હિરેશભાઈ આટલો જોરદાર ધંધો ચાલે છે ને ગોળ નહીં મેલતા યાર? એટલે હિરેશભાઈ કે બોસ મેરે તો તારા પ્રકોપે કાન નાખ્યું.